ભારતનો સૌથી લાંબો સમુદ્ર કિનારો ધરાવતા ગુજરાતમાં પોરબંદરથી ઉમરગામ સુધીની દરિયાઈ પટ્ટીમાં નાના મોટા મત્સ્ય બંદરો પરથી અનેક સાગરખેડુ પરિવારો દરિયાઓ ખેડીને માછલી જેવા મત્સ્ય ઉત્પાદનો મેળવી તેના વેચાણથી પોતાની આજીવિકા રળીને નિર્વાહ કરતા રહ્યા છે. પેરેગ્રાફ તાજેતરમાં આવેલા વિનાશક તાઉતે વાવાઝોડાએ આવા સાગરખેડુ ભાઈઓની મત્સ્ય હોડીઓ, ફાઈબર બોટ અને ટ્રોલર તેમજ માછીમારે પરિવારોના કાચા પાકા મકાનો, બંદર પર બોટ લાંગરવાની સુવિધા, જેટી અને અન્ય માળખાકીય સગવડોને નુકસાન કર્યું છે. પણ વિરામ. રાજ્ય સરકાર સાગરખેડુ પરિવારોની આ વેદનામાં પૂરી સંવેદનાથી સહભાગી બનીને તેમને ફરી બેઠા કરવા દરિયો ખેડી મત્સ્ય પ્રવૃત્તિ દ્વારા આર્થિક આધાર મેળવતા કરતા સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને તેના પરિણામે આ રૂપિયા 105 કરોડનું સર્વગ્રાહી રાહત પેકેજ આપત્તિગ્રસ્ત માછીમાર પરિવારો માટે જાહેર કર્યું છે. પેરેગ્રાફ. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકે રાજ્યમાં તાજેતરમાં તાઉતે વાવાઝોડાને કારણે ખેતી, બાગાયતી પાકો ઉપરાંત દરિયા કિનારાના સાગરખેડુ માછીમારોને થયેલા વ્યાપક નુકસાનમાંથી તેમને પુનઃ બેઠા કરવા અને મત્સ્ય ઉદ્યોગ પ્રવૃત્તિમાં પૂર્વવત કરવાના હેતુથી સર્વગ્રાહી સમીક્ષા કરીને રૂપિયા 105 કરોડનું ઉદારતમ રાહત સહાય પેકેજ જાહેર કર્યું છે. પેરેગ્રાફ. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, ઉર્જામંત્રી શ્રી સૌરભભાઈ પટેલ તથા વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતિમાં મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન સચિવ શ્રી નલિન ઉપાધ્યાય અને કમિશનર શ્રી DP દેસાઈએ આ કોર કમિટીમાં રજૂ કરેલા વિસ્તૃત પ્રેઝન્ટેશનની વિવિધ બાબતોનો અભ્યાસ કરીને આ ઉદારતમ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. પેરેગ્રાફ. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ રાહત પેકેજની વિગતો આપતા કહ્યું કે સાગરખેડુ માછીમારોને તાઉતે વાવાઝોડાથી થયેલા વ્યાપક નુકસાનમાંથી પુનઃ બેઠા કરવા અને પૂર્વવત કરવાની સંપૂર્ણ સંવેદનાથી રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર આટલું વિશાળ 105 કરોડ રૂપિયાનું ઉદારતમ પેકેજ સરકારે જાહેર કર્યું છે. પણ વિરામ. તાજેતરમાં ગુજરાતના, ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવેલા બંદરો જાફરાબાદ, રાજુલા, શિયાળ બેટ, નવા બંદર સહિતના બંદરોને ધમરોળીને કલાકના 220 કિલોમીટરની ઝડપે ત્રાટકેલા તાઉતે વાવાઝોડાથી દરિયો પણ તોફાની થયો હતો. પણ વિરામ. આના પરિણામે માછીમારોની ફિશિંગ બોટ, મોટા ટ્રોલર, હોડીઓ, ફિશનેટ જાળ સહિત અમુક કિસ્સાઓમાં મત્સ્ય બંદરની માળખાકીય સુવિધાઓને પણ મોટા પાયે નુકસાન થયું હોવાનો અંદાજ સામે આવ્યો છે. પેરેગ્રાફ. રાજ્ય સરકારે તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત થયેલા ખેતી પાકો, બાગાયતી પાકો તેમજ મકાનોને થયેલી નુકસાનીનો સર્વે ત્વરાએ હાથ ધરીને અસરગ્રસ્તોને કેશ ડોલ્સ, ઘરવખરી સહાય 100% ચૂકવી આપી છે. પણ વિરામ. એટલું જ નહીં, બાગાયતી પાકોના નુકસાનમાંથી ખેડૂતોને બેઠા કરી અને પડી ગયેલા, નમી ગયેલા, ઉખડી ગયેલા ફળાવ પાકોના ઝાડ પુનઃજીવિત કરવા સહિતના લાભો આપવાના હેતુસર રૂપિયા 500 કરોડનું વાવાઝોડા રાહત સહાય પેકેજ અગાઉ જાહેર કરેલું છે. પેરેગ્રાફ. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ માછીમાર પરિવારો પર તાઉતે વાવાઝોડાના કારણે આવેલી આ વિપદામાં પડખે ઊભા રહેવાની સંપૂર્ણ સંવેદના સાથે આ રાહત પેકેજ જાહેર કર્યું છે.